वंदे मातरम विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे फर्स्ट सेमिस्टर नो अभ्यास कम्प्लीट कर्यो। हवे आपणे जोईशुं सेकंड सेमिस्टर, मीन्स के बीजा सेमिस्टर नो अभ्यास शुरू करीशुं। तो जोईए एमां आपणे आगळनो युनिट, तेमां तमारो युनिट छे युनिट थ्री। युनिटनुं नाम छे ट्रावेल टाइम, एटले के मुसाफरीनो समय। जोईए शुं आपेलुं छे आ युनिटमां। विद्यार्थी मित्रों, आ यूनिट में तमने फर्स्ट एक्टिविटी वन आपेली छे, जेमां आपेलू छे नीचेनु काव्य सांभळो, गाओ अने दोहराओ। तो चालो आपणे आ काव्यनो अभ्यास करीए। विद्यार्थी मित्रों, फर्स्ट आपेलू छे द व्हील्स ऑफ द बस गो राउंड एंड राउंड। व्हील ऑफ द बस, व्हील એટલે પૈડું, બસના પૈડા ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, બસના પૈડા ગોળ ગોળ ફરે છે। રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ અને ગોળ, ગોળ ગોળ ફરે છે। પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન। પીપલ ઓન ધ બસ, બસમાં બેઠેલા લોકો ગો અપ એન્ડ ડાઉન। અપ એટલે ચડવું અને ડાઉન એટલે નીચે ઉતરવું। બસમાં રહેલા લોકો નીચે ઉતરે છે અને બસમાં ચડે છે। અપ ડાઉન, અપ ડાઉન, ચડ ઉતર કરે છે। ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ। બસનો દરવાજો ક્યારેક ખુલે છે તો ક્યારેક બંધ થાય છે। જ્યારે પેસેન્જર ઉતરે અથવા તો ચડે ત્યારે બસનો દરવાજો ખુલે છે અને બંધ થાય છે। ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ખુલે છે અને બંધ થાય છે। ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ બીપ બીપ। બસનો જે હોર્ન છે તે બીપ બીપ વાગે છે। બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, તેનો હોર્ન વાગે છે। ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ। બેબી ઓન ધ બસ, બસમાં બેઠેલું બાળક વાહ વાહ કરે છે। વાહ 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 વાહ, બસમાં બેઠેલું બાળક વાહ વાહ કરે છે। ધ મમ્મી ઓન ધ બસ સેઝ શ, તો બસમાં બેઠેલી મમ્મી પેલા બાળકને વાહ વાહ કરવાનું અટકાવે છે અને તેને સિસકારો કરે છે। આવી રીતે તેનો અવાજ કરે છે અને પેલા બાળકને ચૂપ કરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ કાવ્યનો અભ્યાસ કર્યો। હવે જોઈએ આપણે આગળ। નેક્સ્ટ આપેલું છે એક્ટિવિટી ટુ એ। વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં તો જોતા જ હશો, આપેલું છે ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો। વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં તમને આ પ્રકારના ચિત્રો આપેલા છે અને બાજુમાં બ્લેન્ક્સ આપેલી છે અને જણાવ્યું છે કે આ ચિત્ર કયા સ્થળનું છે તે ઓળખવાનું છે અને બાજુમાં જે બ્લેન્ક્સ આપેલી છે એમાં તમારે જે તે સ્થળનું નામ દર્શાવવાનું છે। તો ફર્સ્ટ પિક્ચર આપણે જોઈએ તો આ જે ચિત્ર છે તે શાનું ચિત્ર દેખાય છે? તો આપણે જોઈએ તો આપણને એમ્બ્યુલન્સ દેખાય છે, એક સ્ટ્રેચર પર દર્દીને અંદર લઈ જવામાં આવી રહ્યો છે, આવું દેખાઈ રહ્યું છે। તો આ કઈ જગ્યાનું ચિત્ર હશે? યસ, હોસ્પિટલ। તો આ જે પિક્ચર છે તે હોસ્પિટલનું છે। બાજુમાં જોઈએ તો તમને જુદા જુદા વૃક્ષો છે, ફ્લાવર પ્લાન્ટ્સ છે અને વચ્ચે ફાઉન્ટેન પણ આપેલો છે, એટલે કે ફુવારો પણ આપેલો છે। તો આ શાનું ચિત્ર છે? યસ, ગાર્ડન, બગીચાનું। નેક્સ્ટ જોઈએ તો નીચે તમને આ જે પિક્ચર આપેલું છે એમાં બહાર તમને એક ટપાલ પેટી દેખાય છે, તો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ જે પિક્ચર છે તે પોસ્ટ ઓફિસનું છે। નેક્સ્ટ આપેલું છે એમાં તમને ઉપર અહીંયા નામ જણાવેલું છે અભિનવ સ્કૂલ અને નીચે બાળકો શાળામાં જઈ રહ્યા છે, તો ત્યાંથી આપણને ખ્યાલ આવશે કે આ જે પિક્ચર છે તે સ્કૂલનું પિક્ચર છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી ટુ એનો અભ્યાસ કર્યો। હવે જોઈએ આગળ। આગળ આપેલું છે એક્ટિવિટી ટુ બી। બસ જે જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે તે જુઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ કાવ્યમાં જોયું તે કાવ્યમાં જે બસ હતી તે બસ કયા કયા સ્થળોએથી પસાર થઈ છે તેનો આપણને અહીં નકશો આપેલો છે। તો ચાલો આપણે અભ્યાસ કરીએ કે બસ કઈ કઈ જગ્યાએ ગઈ હતી।
तो फर्स्ट तो थे અહીંયાથી આ પ્રકારનો આપણને આમ રસ્તો આપેલો છે આ રીતે બરાબર તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ ફર્સ્ટ તો જે બસ છે તે અહીંયા જે હોસ્પિટલ છે ત્યાંથી પસાર થાય છે ત્યારબાદ જતા જતા વચ્ચે આવે છે સ્કૂલ સ્કૂલેથી પસાર થઈને તે નીકળે છે તો ત્યાં રસ્તામાં આવે છે આ પોસ્ટ ઓફિસ નેક્સ્ટ જોઈએ તો આગળ આવે છે આ જે ઘર છે તે પંચાયત ઘર દેખાય છે પંચાયત હાઉસ છે ત્યાંથી પસાર થાય છે નેક્સ્ટ જોઈએ તો ત્યાંથી બસ ધીમે ધીમે કરતી પહોંચે છે ગાર્ડન પાસે ત્યાંથી પસાર થઈને લાસ્ટ જે રેલવે સ્ટેશન છે તે ત્યાં બસ પહોંચે છે ત્યાંથી પસાર થાય છે અહીંયા જે આપેલું છે તે રેલવે સ્ટેશન છે કારણ કે અહીંયા આપણને ટ્રેક દેખાઈ રહ્યા છે તો રેલવે સ્ટેશન પાસેથી બસ પસાર થાય છે તો આ રીતે જે બસ છે તે સૌ પ્રથમ હોસ્પિટલેથી લઈને ધીમે ધીમે પસાર કરતી શાળા તરફ જાય છે શાળાએથી પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસેથી પંચાયત ઘર પંચાયત ઘરથી ગાર્ડન અને ગાર્ડનથી લઈને છેલ્લે તે રેલવે સ્ટેશન પાસેથી પસાર થાય છે જોઈએ આપણે આગળનો પ્રશ્ન આગળ આપેલું છે એક્ટિવિટી ટુ સી આપેલું છે જોડીમાં કામ કરો કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે કે કઈ જગ્યાએ કયા વ્યવસાયકારો મળે યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલી જગ્યામાં વાક્યો લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળ તો જે નકશો હતો તે જોયું ચિત્રનો અભ્યાસ કર્યો તો આ જુદી જુદી જગ્યાએ કયા કયા પ્રકારના વ્યવસાયકારો જોવા મળે તેને આપણે જે તે સ્થળ સાથે જોડવાના છે તો ચાલો પહેલાં આપણે આ જોડકાને જોડીએ અને ત્યારબાદ આ જોડકાને આધારે આપણે નીચે સેન્ટેન્સ પણ બનાવવાના છે તો જોઈએ ફર્સ્ટ આપેલું છે અ પોસ્ટમેન તો પોસ્ટમેન ક્યાં હોય યસ એટ ધ પોસ્ટ ઓફિસ તો પોસ્ટમેનને જોડીશું The postman is at the post office. Postman post office છે. Next જોઈએ તો a farmer. Farmer એટલે થશે ખેડૂત. તો ખેડૂત ક્યાં જોવા મળે? Yes, farmમાં. તો a farmer is at the farm. ખેડૂત ખેતરે છે. Next આપેલું છે a policeman. તો તે ક્યાં હશે? પોલીસ સ્ટેશને. તો આપણને પોલીસ સ્ટેશન આપેલું છે લાસ્ટમાં. તો અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન તો પોલીસમેન પોલીસ સ્ટેશને છે આગળ આપેલું છે અ ડોક્ટર તો ડોક્ટર ક્યાં જોવા મળે યસ અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ ને લાસ્ટ આપેલું છે અ ટીચર તો ટીચર ક્યાં હશે એટ ધ સ્કૂલ તો આવશે અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે જોડકા જોડ્યા હવે આ જે રીતે આપણે સેન્ટેન્સને જોઈન્ટ કરેલા છે તો તે જ રીતે આપણે આજે જુદા જુદા પાર્ટ્સ છે તેને જોડીને આખા સેન્ટેન્સ બનાવવાના છે જોઈએ આપણે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો એ જોડકાને આધારે આપણે અહીં સેન્ટેન્સ બનાવેલા છે તો જોઈએ ફર્સ્ટ આપેલું છે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટપાલી પોસ્ટ ઓફિસે છે નેક્સ્ટ આપેલું છે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ ખેડૂત ખેતરે છે આગળ આપેલું છે અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન પોલીસમેન પોલીસ સ્ટેશને છે નેક્સ્ટ છે અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ ડોક્ટર દવાખાને છે અને લાસ્ટ સેન્ટેન્સ આપેલું છે અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ શિક્ષક શાળાએ છે તો વિદ્યાર્થી મિત્રો જોડકાને આધારે આપણે આ પ્રકારે સેન્ટેન્સ બનાવી શકીએ જોઈએ આગળ આગળ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે એક્ટિવિટી ટુ ડી આપેલું છે ચિત્ર જુઓ અને દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો અહીંયા આપણને આ પ્રકારનું ચિત્ર આપેલું છે તો એ ચિત્ર આપણે જોવાનું છે અને તેના આધારે આ ચિત્રનું વર્ણન કરેલું છે તેના વિશે અમુક વાક્યો લખેલા છે તો તેનું વાંચન કરવાનું છે પણ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રનો અભ્યાસ કરતાં પહેલાં આપણે તેની અંદર આવતા કેટલાક સ્પેલિંગનો અભ્યાસ કરીશું તો જોઈએ સ્પેલિંગ સ્પેલિંગમાં આપેલું છે ફર્સ્ટ આપણને સ્પેલિંગ આપેલું છે ત્યારબાદ તેનો ઉચ્ચાર છે અને લાસ્ટમાં આપેલો છે એનો અર્થ જોઈએ ફર્સ્ટ સ્પેલિંગ છે હોસ્પિટલ એચ ઓ એસ પી આઈ ટી એ એલ હોસ્પિટલ એટલે દવાખાનું નેક્સ્ટ છે મેની એમ એ એન વાય મેની એટલે ઘણા આગળ છે નર્સ
NURSE नर्स એટલે થશે પરિચારિકા અથવા તો નર્સ. નેક્સ્ટ આપેલું છે મેલ MALE મેલ એટલે થશે પુરુષ. નેક્સ્ટ છે ફિમેલ FEMALE ફિમેલ એટલે થશે સ્ત્રી. વુમેન એટલે સ્ત્રી અને ફિમેલ એટલે પણ સ્ત્રી. મેલ એટલે પુરુષ અને મેન એટલે પણ પુરુષ. નેક્સ્ટ આપેલું છે પેશન્ટ PATIENT પેશન્ટ એટલે થશે દર્દી. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપેલું છે ટિકિટ વિન્ડો TICKETWINDOW ટિકિટ વિન્ડો એટલે ટિકિટ બારી કે જ્યાંથી આપણે ટિકિટ ખરીદી શકીએ. નેક્સ્ટ છે ઇન્ક્વાયરી વિન્ડો INQUIRYWINDOW ઇન્ક્વાયરી વિન્ડો એટલે થશે પૂછપરછ બારી જેમાં આપણે બસ વિશે અથવા તો ટ્રેન વિશેની પૂછપરછ કરી શકીએ. નેક્સ્ટ આપેલું છે પેસેન્જર્સ PASSENGERS પેસેન્જર્સ એટલે મુસાફરો અથવા તો યાત્રીઓ. આગળ આપેલું છે વેઇટ WAIT વેઇટ એટલે રાહ જોવી અથવા તો વાટ જોવી. આગળ જોઈએ. આગળ આપેલું છે પોસ્ટ બોક્સ POSTBOX પોસ્ટ બોક્સ એટલે થશે ટપાલ પેટી જેમાં આપણે ટપાલ અથવા તો પત્ર નાખીએ. આગળ છે ઓલસો ALSO ઓલસો એટલે થશે પણ. નેક્સ્ટ છે લેટર LETTER લેટર એટલે થશે પત્ર. અને લાસ્ટ આપેલું છે સ્ટેમ્પ STAMP સ્ટેમ્પ એટલે ટપાલ ટિકિટ ટપાલ ઉપર લગાવવાની ટિકિટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્પેલિંગનો અભ્યાસ કર્યો. હવે આપણે ચિત્ર વિશેની જે સમજૂતી આપેલી છે તેનો અભ્યાસ કરીશું. તો જોઈએ પિક્ચર. જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક હોસ્પિટલનું ચિત્ર આપેલું છે અને એના વિશેની આપણને માહિતી આપેલી છે. જોઈએ. ધીસ ઇઝ અ હોસ્પિટલ આ હોસ્પિટલ છે. ઇટ ઇઝ બિગ તે મોટી છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો છે. ધેર આર મેની નર્સિસ ટુ તેમાં ઘણી બધી નર્સો પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ તેમાં પુરુષ અને સ્ત્રી બંને નર્સો છે. ધેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ છે. તો આ પ્રકારે આપણને હોસ્પિટલનું વર્ણન આપેલું છે. જોઈએ આગળનું પિક્ચર. આગળ તમને આપેલું છે રેલવે સ્ટેશન વિશે આપેલું છે. અહીંયા જે આપેલું છે ચિત્ર તે રેલવે સ્ટેશનનું છે. તો એનો અભ્યાસ કરીએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ ત્યાં પૂછપરછ બારી પણ છે કે જેમાં આપણે ટ્રેન આવવાનો ઉપડવાનો સમય પૂછી શકીએ જાણી શકીએ. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર ઘણા બધા યાત્રીઓ છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ પેસેન્જર્સ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન પણ પ્લેટફોર્મ પર કોઈ ટ્રેન નથી. આગળનું પિક્ચર જોઈએ. આગળનું પિક્ચર છે પોસ્ટ ઓફિસનું. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. અહીંયા જે પિક્ચર છે તે પોસ્ટ ઓફિસનું છે. જોઈએ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર તે લાલ રંગની છે. પોસ્ટ ઓફિસ લગભગ દરેક જગ્યાએ લાલ રંગની જ હોય છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ ત્યાં એક પોસ્ટ બોક્સ એટલે કે ટપાલ પેટી છે આપણે અહીંયા કોર્નર પર જોઈ શકીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો રેડ તે પણ લાલ રંગની છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ પોસ્ટ બોક્સની અંદર પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસની અંદર સ્ટેમ્પ્સ એટલે કે ટપાલ ટિકિટો છે. ટપાલ પર લગાડવા માટેની ટિકિટો મળે છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસમાં છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે
આજે એક્ટિવિટી 2D હતી તેનો અભ્યાસ કર્યો, ચિત્રો વિશેની માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આધારે તમારે આગળ જે આપણે એક્ટિવિટી 2C માં જે જોડકા જોડ્યા હતા તેના નીચે બનાવેલા સેન્ટેન્સ અને એક્ટિવિટી 2D માં આપણે જે સ્પેલિંગ જોયા તે સ્પેલિંગ તમારે તમારી નોટબુકમાં લખીને મુખપાઠ કરવાના છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.